સત્સંગી માત્ર સાંભળવાની ચીજ નથી લાભ લીધો કોને કહેવાય એ આપણને પહેલો તો ખ્યાલ હોવો જોઈએ કે લાભ લીધો કોને કહેવાય ચલો કોણ કહેશો લાભ લીધો કોને કહેવાય ચલો આંગળી ઊંચી કરવાની કહો જોઈએ લાભ લીધો કોને કહેવાય અથામાં કથામાં જે વાત થાય એ સાંભળીએ સાંભળ્યા પછી આપણા જીવનમાં કેટલું ઉતારીએ ચલો કેટલું આપણે લીધું લીધું લાભ લીધો કેટલું વર્ષોથી આપણે શ્રવણ તો બહુ કરતા આવ્યા છે જન્મ્યા ત્યારથી આપણને સત્સંગ તો બહુ સાંભળ્યો છે આપણું જીવન જીવનના ઢાળ આપણી રીતિ નીતિ આપણા સ્વભાવ આપણી પ્રકૃતિ આપણી કસરો આપણા દોષ સાંભળ્યા પછી હટવા જોઈએ પાણી પીધા પછી તરસ છીપવી જ જોઈએ એનું નામ જ પાણી પીધું કહેવાય જમ્યા પછી ભૂખ ભાંગવી જ જોઈએ એનું નામ જમ્યા કહેવાય ઊંઘ્યા પછી ફ્રેશનેસ આવવી જ જોઈએ એનું નામ જ ઊંઘ્યા કહેવાય સાંભળ્યા પછી બદલાવ આવવો જ જોઈએ આપણામાં એનું નામ જ સાંભળ્યું કહેવાય પરંતુ બહુ બહુ અમે જોયું છે સત્સંગમાં દેશમાં અને વિદેશમાં આ તરફ દ્રષ્ટિવાળા બહુ ઓછા હોય છે આપણે સભામાં આવીએ છીએ સાંભળીએ છીએ સરસ વાત કરીએ વખાણ પણ ઘણી વખત કરીએ છીએ ચૈતર ચડે વૈશાખ ઉતરે જેવા આપણે હતા એવા ને એવા જ રહેતા હોઈએ છીએ અને પરિણામ સ્વરૂપે સત્સંગનો જે તાત્પર્યતા સત્સંગ જે હર્યો ભર્યો થવો જોઈએ અથવા તો આપણું જીવન જે હર્યો ભર્યું થવું જોઈએ એ નથી આપણે બધું શ્રવણ કર્યું વેપાર કેટલો કર્યો એ મહત્વનો નથી નફો કેટલો મળ્યો એ મહત્વનો છે અમારી દ્રષ્ટિ પણ ત્યાં હોય કે કેટલા આપણે બદલાયા અમે કે તમે સમય આવે ત્યારે આપણી કથા ક્યાં જાય છે સમય આવે ત્યારે આપણે કેટલા નાપાસ થઈ જઈએ છીએ સમય આપણને જાણપણું કેમ નથી રહેતો બીજાને ઉપદેશ કરનાર પોતાને કેમ ઉપદેશ નથી કરી શકતા આપણે બીજાને સમજાવી શકીએ પરંતુ સમય આપણને પોતાને સમજાવી નથી શકતા એનું કારણ કથા માત્ર આપણે સાંભળી છે કથાને લીધી નથી આપણે સત્સંગમાં શું નથી આવ્યું આજ સુધી દરેક વાતો આવી ગઈ છે અને દરેક દરેકના અંગ પ્રમાણે સંતો દરેક અંગના સંતો આપણને મળતા હોય દરેક અંગની વાત કહેતા હોય આપણે સાંભળતા હોય પરંતુ જીવનનો બદલાવ ન આવે તો શું વળ્યું પ્રમાણિકતાનો વિષય સાંભળ્યા પછી કેટલી પ્રમાણિકતા આપણામાં ક્યાં કસર કસર છે તપાસ્યું અને તપાસ્યા પછી નિર્ણય કર્યો સંકલ્પ કર્યો કે મારે મારી આ કસર ટાળવી છે એ પ્રમાણે આગળ વધ્યા વિષય જાણ્યો કે બસ મહારાજે કહ્યું કે મોહનને મુક્તાન સ્વામી દ્વારા કહ્યું કે મોહન થવું છે તો એના ઉપાયો બતાવ્યા છે મારી દીધું મહારાજે મોહન ને ગમવાને ઈચ્છો માનની યાદ આવે છે આપણે વર્ષો સુધી બોલ્યા છીએ હરીને ગમે એવા થવું છે થવું છે થવું છે કોઈ પણ ભોગે થવું છે આવું બોલ્યા છે યાદ આવે છે ભૂતકાળ આ એ જ વાત છે મોહનને ગમે એવાં થવું છે એટલે કે હરિને ગમે એવા થવું છે તો મહારાજ એનો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એઈટ નાઇન ટેન મહારાજ એના ઉપાયો બતાવ્યા છે કે હરિને ગમે એવા થવું છે તમને તો હરિ ગમે છે ને તમને તો ટીવી ગમે છે બેય ગમે છે તમારા ગમતાનો ધડો જ ક્યાં છે મહારાજ કે તમને તો બધું ગમે છે પરંતુ મોહન આપણને ગમાડે મોહન એટલે મહારાજ મહારાજ આપણને ગમાડે હરીને ગમે એવા થવું છે અહીંયા મોહનને ગમે એવા થવું છે વસ્તુ એક ની એક જ છે અને એમાં પહેલી વાત મુક્તાનંદ સ્વામી શરૂ ક્યાંથી કરી ખબર છે ઉપાસનાને તે સેકન્ડમાં લીધી પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો એ ઉપાસનાની સંબંધી વાત છે એને પછી લીધી એની પૂર્વ ભૂમિકા કઈ રચી મહારાજે ખ્યાલ આવ્યો ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો તમારું મન ધાર્યું છોડતા શીખો મનમુખી સ્વભાવ છોડો મન ગમતું છોડો નક્કી કર્યું છે એને છોડો કેટલી ઊંચી વાત કરી દીધી સ્વામી શરૂઆત ત્યાંથી હરીને ગમે એવા થવા માટેની શરૂઆત અહીંથી કરી પહેલી કંડિશન આ મૂકી દીધી કે જો સત્સંગમાં મુક્તો સેવક અમારી સંતોની શિબિર હોય તમારી શિબિર હોય કોઈ પણ એવાય હશે આ સેવકે કાયમ કયું હશે આજે પણ સત્સંગમાં આવીને સાધના કઈ આવડત મોટા મોટી બુદ્ધિશાળી મોટા મોટો બુદ્ધિશાળી કોણ આજ મોટા મોટું ભણતર કોણ કયું આજ પોતાનું ધાર્યું મૂકીને ભગવાનને ભગવાનના સત્પુરુષનું ગમતું કરવું એમનું દાયર્યુ કરવું આ મોટામાં મોટી સાધના છે મોટામાં મોટી સિદ્ધિ છે મોટામાં મોટું આજ ભણતર છે તમે પણ અમને તો આજ વાલા થઈ શકશો જ્યારે તમારામાં આ આવડત આવશે ને ત્યારે તમારી સર્વે સેવા પૂરી થઈ ગઈ સમજી લેજો એના જેવો અમારી દ્રષ્ટિએ બીજો કોઈ બુદ્ધિશાળી નથી બીજી મોટી કોઈ આથી મોટી કોઈ આવડત નથી પ્રસન્નતાનું આથી મોટું કોઈ સાધન નથી તમે કહેશો કે મહારાજની ઉપાસના નહીં મન મનધાર્યું મુકાશે તો જ ઉપાસનાની આ પડશે ભાઈ એનો એક ભાગ છે બહુ અઘરું છે મૂકતો બહુ અઘરું છે તપ કરવા જપ કરવા સહેલા છો થાયણા કરવા સહેલા છે પણ મન મનધાર્યું મૂકવાનું બહુ ઘણું કઠણ છે બાપજી ઘણી વખત એક પ્રસંગ કે એક સાધુ હતા ચાતુર્માસના ધાર પહેણા કરતા હતા બોલો એક દિવસ નકોડો પલાળેલો સાડા ત્રણ મહિનાના ધરણા પહેણા પૂરા થયા મહારાજને ખબર પડી એટલે મહારાજે જોડે બોલાવીને કહ્યું કે સાધુ રામ તમે બહુ તપ કર્યો કેટલું અઘરું કામ કહો એક દિવસ આપણે તો એક અગિયાર જ નકોડી કરવી હોય તો એ તે લેંબા લઈએ એમ થાય કે સવાર ક્યારે પડે રાતે બાર વાગે ઊઠીને પૂજા કરીને જમી લઈએ બોલો એક નકોડો ઉપવાસ બીજે દિવસે એકટાણું ને એકટાણામાં શું જમવાનું મુઠી બાજરો પલાળેલો ત્રીજે દિવસે નકોડો ઉપવાસ ચોથે દિવસે પાછો મુઠી બાજરો

અમે તમારી પર બહુ પ્રસન્ન છીએ મહારાજ બસ રાજી રહેજો તમને રાજી કરવા કરો છો મહારાજ કે રાજી કરવા કરો છો આ મહારાજ રાજી જ કરવા છે ને તો મહારાજ કે તમે ફળ હવે આ પંદર દિવસ કાપી નાખો કાલથી જમવાનું શરૂ કરો પાયણા પાયણા બંધ અને તમને ફળ પૂરેપૂરું ચાર મહિનાનું મહારાજ ને કે મહારાજ હવે પંદર દાડા રાખો મહારાજ મહારાજ કે બોલો દોઢું ફળ છ મહિનાનું બોલો છ મહિનાનું ફળ ફળ એટલે રાજીવ છ મહિનાનું રાજી રાજીવ મહારાજ કેટલી દો ને મહારાજ કે સાધુરામ ડબલ આઠ મહિનાનો ફાયદો આઠ મહિનાનું ફળ ના ના મહારાજ નું આટલું માની ના શક્યા સમય આવ્યો ને ત્યારે સાધુ તરફ નજર ના કરશો તમારી તરફ નજર કરજો તમે બધા શાહુકાર નથી અહીં બેઠેલા બધા અમને તો એક ના બહુ અનુભવ હોય છે સમય બધા મોટા ભાગના નપાસ થયેલા છે ત્યારે બહુ આપણું કરેલું બધું જીરો થઈ જાય ડબલ ફળ આપવાનું કહ્યું મહારાજે નહીં મહારાજ શું પછી ફળ આપે છે જો મહારાજ કે સાધુરામ તમે તો પલાળેલો રાજી પર સાધુરામ આટલું મનાણું નથી અમારું તમારા તપમાન તમારા ત્યાગમાં ધૂળ પડી ગયો શું કરવા માટે તપ કરતા હતા રાજી કરવા ધાર્યું કરવાનો સ્વભાવ રાજીપાને ખોઈ નાખે છે સહજમાં ખોઈ નાખે તપાસ જો જરા આપણે માત્ર કથા સાંભળવા નથી આવતા પોતાના જીવનને બદલજ્યો મૂકતો સમય આવે ત્યારે આપણે સહજમાં આપણું ધાર્યું કરી નાખતા હોઈએ છીએ તો બસ આ સ્વભાવ છોડજો આપણે આજે આપણે એક વચનામૃત લેવું છે અને અનુસંગીત એક વચનામૃત છે આ સેવકનું બહુ પ્રિય વચનામૃત છે જરા બે લીટી આપણે જોઈશું મહારાજ બહુ જ ભાર મૂકીને વાત કરેલી છે વચનામૃતની અંદર વચનામ્રત છે વડતાલ પ્રકરણનું સોળમું વચનામ્રત કયું વચનામ્રત છે આપણે ફક્ત બે લીટી જોવી છે કારણ કે આપણે સાંભળવા નથી આવ્યા આપણે જીવન બદલવા આવ્યા છે અમને એ જ કમાણી દેખાય કેટલી સંખ્યા છે જોઈને હું કોઈ દિવસ રાજી થયો જ નથી મને એનો હર્ષ જ ના હોય કેટલું તમે સાંભળ્યું એનો અરખ ના હોય આટલું લીધું ને તો એનો અરખ ને આનંદ થાય કે આપણો આપણી સભા એનો ફળ મળી ગયો આપણને રિઝલ્ટ મળ્યો આઉટપુટ મળ્યો અને આજે એક મહત્વની વાત મહારાજ બહુ સરસ વાત કરી રહ્યા છે જે આપણને બધાને વધતા ઓછા પ્રમાણમાં લાગુ પડે છે અમને લાગુ પડે છે તમને લાગુ પડે છે સ્વામિનારાયણ રે તે સભામાં વડોદરાના શાસ્ત્રી બેઠા બેઠા હતા અને તેમણે એમ કહ્યું જે હે મહારાજ તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય પ્રસંગ આપણે જાણીએ છીએ કે મહારાજે ચમત્કાર દેખાડ્યો હતો અને ચમત્કારથી લોકો બહુ ખેંચાતા હોય છે અને ચમત્કારનો સત્સંગ એ રમકડા જેવો સત્સંગ હોય સ્વામિનારાયણ ભગવાનના ભક્તે કોઈ દિવસ ચમત્કારને પરચા અને ચમત્કારને ઈચ્છવા નહીં પરંતુ શ્રીજી મહારાજે પરચા અને ચમત્કારને પ્રાધાન્ય નથી આપ્યું મહારાજ સમજણ ઉપર બહુ ભાર મૂક્યો છે શ્રીજી મહારાજ ધારત તો પડે પડે પરચા ચમત્કાર દેખાડી શકત આપણે દ્રષ્ટાંત આપીએ છીએ કે મહારાજે દાદા ખાચરને કહ્યું કે દાદા ખાચર આ કોળું ઘડામાં નાખો આખો પ્રસંગ આપણે જાણ્યો છે આપણે એની ઉપર ડિટેલમાં નથી જવું મહારાજ ધારત કોળો ઘડામાં નાખી શક્યા હોત કે નાખી શક્યા હોત એક નહીં કોળા ધારત નાખી દે મહારાજ જેતલપુર નો યજ્ઞ કરતા હતા અને એક દશેર ના ઘીના હલ્લા માંથી મહારાજે અઢાર દાડા ઉધી રોજના પાંચસો પાંચસો મણ લોટના લાડુ બનાવતા હતા અને છતાં એમાંથી ઘીનો પ્રવાહ નીકળે જ રાખતો હતો શું કર્યું તુંક નતું કર્યું બાપાશ્રીએ કચ્છમાં જ્યારે યજ્ઞ કર્યો અને ખાલી ડબ્બાને હોટી અડાડીને ભર્યા થઈ ગયા હતા કર્યું તું કે નતું કર્યું આવા તો અનેક પ્રસંગો આપણે જોયા છે જાણ્યા છે પણ એ રસ્તો મહારાજે મોટાએ કાયમ ચલવ્યો નથી ધારત તો કોળામાં અરે ઘડામાં આખું કોળું નાખી શકત અને નાખ્યું હોત તો સભાને કેટલું કેટલી તાળીઓ પડી હોત સભામાં કહો ક્યાં પ્રશ્ન જ હતો કે કોળું બહાર છે ને તમે અંદર સમજો એવું કહેવાની ક્યાં જરૂર હતી પરંતુ મહારાજને જે સિદ્ધાંત ફીટ કરવો હતો એ ન થાત બીજું કે મહારાજને પરચા ચમત્કાર વાળો સમાજ નહોતો જોતો સમજણ વાળો સમાજ ઉભો કરવો હતો દાદા ખાચરને એ સમજણ કરાવી હતી કે ચર્મચક્ષુએ નરી આંખે દેખાય છે કોળું બહાર પરંતુ મહારાજ અનંત કોટી બ્રહ્માંડના ધણી કહે છે કે કોળું અંદર છે કોળું ઘડામાં છે તો એમાં સંશય ન કરશો એવી સમજણ દ્રઢ કરો નિરુત્થાન અનાધિની સ્થિતિ ફિટ કરવી હતી કે અનાધિ મુક્ત આપણને પણ દેખાય છે બહાર કે અનાધિ મુક્ત દેખાય છે બહાર પણ છે મૂર્તિમાં જ આ વાતને ફિટ કરવી દી સમજણ મહારાજ કે સમજણ દ્રઢ કરો શ્રીજી મહારાજ જ્યારે જેતલપુરમાં બેઠા હતા અને મહારાજે સભા વચ્ચે કહ્યું કે આ સભામાં આપણ સૌના તેજોમય તન છે હવે મહારાજ પણ તેજોમય દેખાતા હતા તો દેખાતા હતા હરિભક્તો દેખાતા હતા દેખાડ્યું હોત તો એમને ક્યાં વાંધો આપવાનો હતો તેજ દેખાડ્યું હોત તો એમને ક્યાં વાંધો આપવાનો હતો ન દેખાડ્યું અને વગર દેખાડે એમ કહે છે કે તમે વિશ્વાસથી આ પાડો કે તેજોમય છો અને અમે તે જો છીએ નહીં હા પડો પરચો ચમત્કાર નથી દેખાડ્યો સમજણ દ્રઢ કરાવી છે વિશ્વાસ દ્રઢ કરાવવો છે નહીં તો શું મહારાજ ધારત તો ના કરી શકત શ્રીજી મહારાજ અહીંયા આ તો પેલા રમકડાને યોગ્ય ચમત્કારને યોગ્ય આવ્યા હતા બધા ભૂદેવો શાસ્ત્રીઓ પધાર્યા હતા એટલે એમને મહારાજે પરચો દેખાડવો જરૂરી હતો એટલે પેલો લક્ષ્મી નારાયણનો પરચો દેખાડ્યો લક્ષ્મી સેવક છે ને નારાયણ સ્વામી છે લક્ષ્મી નારાયણ પધરાયા લક્ષ્મી હંમેશા નારાયણની ડાવી બાજુ હોય સેવક હંમેશા નારાયણની ડાવી બાજુ હોય આપણે જોજો અહીંયા બધા મુક્તો ક્યાં રાખીએ છીએ આપણે મહારાજની ડાવી બાજુ હોય જા હંમેશા સેવક ડાઇ બાજુ હોય અને સ્વામી હંમેશા ક્યાં હોય જમણી બાજુ હોય હવે આ વિદ્વાનોને દેખાડ્યું એવું કે જમણી બાજુ સેવકને દેખાડ્યા એટલે આ લોકો એ વિદ્વાનો હોય તો પેલું શાસ્ત્ર ભણેલા ઓવા કરી મૂકી ક્યાં છે સ્વામિનારાયણ ક્યાં છે સ્વામીનારાયણ મહારાજ આયા છે શું અરે આ બધું શાસ્ત્ર વિરુદ્ધ કેમ ચાલે છે અને મહારાજે એટલું જ કહ્યું કે ભાઈ સેવકને ખબર નથી પડતી કે મારે ક્યાં ઊભું રહેવું અને એ જ મિનિટે લક્ષ્મી ડાવી બાજુ એનું ઉભા રહી આ પરચો જોયો ક્યારે આરસની પથ્થરની મૂર્તિ અને આમ ફરીને પેલી બાજુ ઊભી રહી ગઈ આ તો સ્વામીને એમ ખરેખર મોટા છે આવો પરચો દેખાડ્યો ત્યારે મહારાજને કહેવામાં આવ્યું મહારાજ આવો પરચો ચમત્કાર તમે જો કોઈ મોટા માણસને બતાવો તો ઘણો સમાસ થાય ત્યારે શ્રીજી મહારાજ જે જવાબ આપે છે એ હું તમારી ઉપર છોડું છું એમાંથી તમારે અર્થ કરવાનો છે જરા ધ્યાનથી સાંભળજો એક જ લીટી વાંચું છું અને તમે અર્થ કરજો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં ફરીથી મહારાજ બોલ્યા શું મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં ચલો આમાંથી આપણે શું સમજવાનું અર્થ કરો આ વાક્યમાંથી મહારાજ આપણને શું શીખવવા માંગે છે જરા અર્થ કરો આમાંથી ત્રણ અર્થ નીકળે છે ત્રણ અર્થ કરી બતાવો આટલા વાક્યમાંથી મહારાજને મોટા માણસ સાથે જાજુ બનતું નથી તો મારે મોટા થવાના આભાર ઘણા રાખવા વેરી ગુડ એક અર્થ ચલો બીજો મહારાજને મોટા માણસ સાથે જાજુ બનતું નથી તો કોઈ દિવસ આપણે મોટા માણસ થવાના જગતની કોરે મોટા થવાના અબરખા ઈચ્છાઓ આપણને થવી જોઈએ નહીં પહેલો અર્થ આ નીકળે જગતની કોરે મોટા થવાની ઈચ્છા એટલે શું ચલો હજુ અર્થનો જરા વિસ્તૃતિકરણ આપણે થોડુંક સમજીએ જગતની અર્થે મોટા થવાનો અર્થ એટલે કે જગતમાં વાહવા થતી હોય કે મોટો પદ મળતું હોય પ્રતિષ્ઠા હોય કોઈ જગતની કોરનો પૈસાદાર મોટું મોટું પદ લેવાની ઈચ્છા પ્રતિષ્ઠા વધારવાની ઈચ્છા બહુ મોટો પૈસા ધન દ્રવ્ય સંપત્તિ કમાવાની ઈચ્છા બહુ મોટી વાહ વાહ કરાવવાની ઈચ્છા જગતની કોરે આ બધી મોટા થવાની ઈચ્છાઓ છે કોઈ દિવસ મહારાજ કે તમે મહેરબાની કરીને ના રાખશો જો અમારી સાથે તમારે જાજુ બનાડવું હોય તો અને એની સાથે બનાડવા તો આપણે સત્સંગ કર્યો છે ભાઈ એના માટે તો સત્સંગમાં મહારાજ આપણને લઈ આવ્યા છે મહારાજે પહેલું જ કહી દીધું જો તમારે અમારી સાથે બનાવવું હોય તો જગતની કોરે મોટા થવાના માટે કોઈ દિવસ યત્નશીલ ન થશો પહેલો અર્થ ચલો બીજો અર્થ મોટા સાથે તો મહારાજને જેની સાથે ના બનતું હોય એની સાથે આપણને પણ બનવું જોઈએ જગતની કોરે જે મોટા હોય એની સાથે અમારે જાજુ બનતું નથી તો મહેરબાની કરીને તમે પણ જગતની કોરે મોટા થવાનો તો પ્રયત્ન ન કરશો પરંતુ એની સાથે તમે પણ જાજુ બનાડશો નહીં કે જગતની કોરે બહુ મોટા હોય એની સાથે જાજુ બનાડશો નહીં ઘણા વિઘ્નો છે ચલો ત્રીજો અર્થ બહુ મહત્વનો અર્થ જો સાંભળો બધા અતિ મહત્વનો અર્થ આજે આપણે આની ઉપર આગળ વધવું છે ત્રીજા અર્થ ઉપર મોટા થવાનો તો પ્રયત્ન ન કરશો કોઈ દિવસ પરંતુ કદાચ ભગવાને તમને મોટા કર્યા મહારાજે આપણને મોટા કર્યા તો તમારી જાતને સમજશો નહીં કોઈ દિવસ તમને મોટા સમજશો નહીં આ નહીતર મહારાજને તમારી સાથે આપણી સાથે નહીં બને મહારાજે તમને મોટા કર્યા વ્યવહારની કોરે મોટા કર્યા આ સંતો છે અમે દાખલા તરીકે આ સેવકને બાપજી મોટા પાપી આ સ્વામીને એક જવાબદાર સંતની મોટે તમને કોઈને એસપીએસ કર્યા કોઈને વહીવટદાર કર્યા કોઈને ટ્રસ્ટી કર્યા તમને મહારાજ સુખી કર્યા પૈસાદાર કર્યા કંઈક નાની મોટી સરસ સેવા કર્યા કરીએ એવા કર્યા સંયોજક કર્યા નિરીક્ષક કર્યા અરે જગતની કોરે પણ તમને કોઈ મોટેપ મળી વ્યવહારની કોરે પણ તમને મોટેપ મળી નથી ઈચ્છતા છતાંય સામેથી મળી પરંતુ મહારાજ એ શીખવાડવા માગે છે કે ભલા થઈને તમે કોઈ દિવસ તમને મોટા સમજશો નહીં મોટા માનશો નહીં ભલે આખી દુનિયા તમને મોટા કે અંદરથી જે મિનિટે મનાઈ ગયું કે ના હું મોટો છું તે દિવસે તમને ધક્કો લાગ્યા વગર રહેશે નહીં આજે નહીં તો આવતીકાલે જરૂર ધક્કો લાગશે બહુ 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 જ જ છે 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 અને પોતાને મનાઈ જાય ને હું મોટો છું એક મનાઈ ગયો ને કે હું બીજા કરતા કંઈક અધિક છું જ્ઞાનમાં મહારાજે આપણને ચલો જ્ઞાન આપ્યું અને જો આપણને મનાઈ ગયો કે હું બીજા કરતા જ્ઞાની છું

રાજીપો આપવા માટે કરે છે પણ પોતાની જાતને જ્યારે મોટા મનાઈ જાય છે ને બધા બહુ દૂષણો બેસી જાય છે આપણે દૂષણો જોવા છીએ બહુ ધ્યાન રાખજો મુક્તો તમે પણ અરે તમારા ઘરની અંદર સત્સંગની વાતને એક બાજુ મૂકો ઘરમાં તમે મોટા છો વડીલ છો માની લો કે દાખલા તરીકે રામાણીભાઈ તો એમના પરિવારમાં મોટા કહેવાય પ્રભુદાસ બી તેમના આખા પરિવારમાં મોટા કહેવાય આ બધા જ મોટેરા ખુરશી ઉપર બેઠા છે બધાય મોટેરા કહેવાય તમે પણ તમારા ઘરમાં સમાજમાં મોટા છો કદાચ તમારા પરિવારમાં મોટા છો સાવધાન બે હાથ જોડીને વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમે તમને કોઈને મોટા ના સમજશો એમાં કેટલા બધા ન્યુસન્સ રહેલા છે એમાં કેટલા બધા માઈનસ પોઈન્ટ છે એ આપણે આજે તપાસવા છે જોવા છે કે એમાં કેટલા બધા વિઘ્નો છે એક સામાન્ય દ્રષ્ટાંત આપીશ તો તમને વધુ સમજાશે મુક્તો આપણા ધનેશભાઈ સોની અહીં આવ્યા છે પેલા નહીં આવ્યા હોય કાલે સવાર કદાચ આવશે જ ધનેશભાઈ સોની નું કાયમ યાદ કરું છું હંમેશા યાદ કરું વિદેશમાં યાદ કરું છું ઓળખતા કેટલા ઓળખો છો ઘણા બધા ઓળખતા પોતે કરોડપતિ છે કરોડોની સેવા કરે છે કરોડોની સેવા કરે છે કેટલા પતિ હશે વિચારજો તમે મુકતો કોઈ દિવસ એ દનેશ ગમે ત્યારે સભામાં આવે ને ઉનમના દિવસે સભામાં આવે ને કોઈ દિવસે આગળ નહીં આવ્યા હોય વાહયા આવે ને તો વચ્ચે આવત વચ્ચે ભેજાય ને વાહયા આવે તો વાહયા ભેજે કોઈને ખબર એ ના પડે નીચું ગાળીને ભેજે મોટા મોટા સમય આ ગયા અમે કોઈ દિવસ વીઆઈપી પાસ આપ્યો હોય કે પેલો મહેમાનનો પાસ આપીએ તો નહીં બહુ આગ્રહ કરીને આપીએ તો દે બોલો કદી તમે તમે એ કોઈ દિવસ જમતા જોયા નીચેના રસોડામાં જમતા જોયા મહેમાનોના રસોડામાં જોયા હંમેશા ઉપર જ જમવા જાય કદી નીચે ના જાય મહેમાનની ભોજનશાળામાં ભોજન શાળામાં કદી ના ગયા હોય બોલો હંમેશા પાછળ ગમે ત્યારે આવે સભામાં બે પાછળ આવીને બે જાય સંતો અમને જોઈએ કહીએ કે આગળ ને બોલાઈએ તો બહુ આગ્રહ કરીએ તો આવે આવે જ નહીં પાછળ બેસી જાય કરોડોની સેવા કરે છે બાપજીના બહુ જ રાજીપાનું પાત્ર છે સંતોથી બહુ નિકટના છે મહારાજે એમને કરોડપતિ કર્યા છે છતાંય એક દિવસ મેં પૂછ્યું કે દનેશભાઈ તમે આગળ એને બેસો શું વાંધો મને કે સ્વામી તમે કાયમ શીખવાડો છો કે પોતાની જાતને મોટા ન માની લેવાય જો મોટા માનીએ ને તો સ્વામી અમારે આગળ જ આવવાનું મન થાય પછી પાછળ બેવાનું મન જ ના થાય અમને પાછળ પછી બેસીએ ને જો મોટામાં નહીં ગયા અને જો પાછળ કોકદાડો બેસવાનું મળ્યું તો અમને એટલું બધું હાડો હાડ લાગી જાય અરે અમારી કોઈ કિંમત જ નહીં અને એની સામે હું તમને એક બીજું દ્રષ્ટાંત આપું કોઈ હવે હવે વાત કરું છું એક કોઈ વ્યક્તિનું નામ નહીં કહું પરંતુ અહીં પણ કેટલાક સેવા કરી હશે અથવા તો કંઈક એમને નાનકડી મોટે મળી હશે કે તોય બોલો પૂનમે આખી સભા વિંધીને આગળ આવીને બે તો શાંતિ થાય પાછળ વાળા કેસ ભાઈ બેવો બેવો નહીં કારણ કે આગળ બેહે તો જ એને મન મજા આવે તો જ પોંચી જાય આગળ બોલો સૌથી વાય આવવાનું આગળ એમ બે જવાનું એનું કારણ શું છે હું તો મોટો છું પેલા મોટા છે છતાંય કોઈ ઈચ્છા જ નથી કોઈ અપેક્ષા જ નથી કારણ કે એક જ આ જોડામાં પણ ક્યાંથી મળે આ સત્સંગીના જોડામાં બેસવાનું ક્યાંથી મળે હું સૌથી નાનો છું તો દાસ છું સોનો કોઈ દિવસ પોતાની જાતને મોટા ના માની દેશો હું મોટો છું એવું અંદર મનાઈ ગયું છે એનું કારણ છે મુક્તો એક રઈ ભરી ગયો હોય છે આપણને થોડીક કડક ભાષા આવે તો રાજી રહેજો જમવામાં ઉપર નીચે કોઈ ભેદ નથી જોયો છે તમે કોઈ દિવસ આપણા ત્યાં તમે કદી જોયું છે ઉપર નીચે જમવામાં ભેદ જોયો છે તો શા માટે આપણે આપણી જાતને મોટા માની લો છો નાના થવામાં મજા છે મોટા થવામાં મજા નથી શ્રીજી મહારાજ કે છે કે જે મોટો થયો એની સાથે અમારે જાજુ બનતું નથી માની લેવામાં શું શું છે તમારી જોડેથી જવાબ જોઈએ અને આપણે એની ઉપર જ આપણે થોડો વાર્તાલાપ કરીએ ચલો એમાં કયા કયા દૂષણો છે પોતાની જાતને મોટા માની લેવાય તો એમાં કયા કયા દૂષણ રહેલા છે દૂષણો જ છે નર્યા હો કયા કયા ફાયદા છે એક ફાયદો એક જ બસ આગળ બેહવા મળે વ્યવસ્થા મળે સુવિધા મળે બીજાનું જે થવું એ થાય આપણે જલસો થાય બીજું કંઈ નહીં એ ફાયદો છે મોટામાં મોટો ચલો કયા કયા ગેરલાભ છે કયા કયા નુકસાન છે મોટા માની લેવામાં મોટા થવામાં નુકસાન નથી મોટા માની લેવામાં નુકસાન છે હો પોતાને મોટા માની લેવું ને મોટા તો મહારાજને મોટા કર્યા તો થવું જોઈએ પરંતુ અને એ પણ અંદર ભાર ના આવવો જોઈએ એનો ભાર રહી જાય કે હું મોટો છું યાદ રહે એનો ખ્યાલ રહે એ જ મોટા થયા મોટા માન્યા કહેવાય એનો ખ્યાલ રહ્યા કરે આપણને કે હું ટ્રસ્ટી છું આપણને ખ્યાલ રહ્યા કરે હું આગેવાન હરિભગત છું આપણને ખ્યાલ રહે હું સંયોજક છું આપણને ખ્યાલ રહે હું લીડર છું આપણને ખ્યાલ રહે હું આટલા પૈસાનું દાન કરું છું બસ એ ખ્યાલ રહ્યો ને એ જ માન છે અને એ જ પોતે માની લીધેલું છે કે હું મોટો છું હું તો શાનો ખ્યાલ રાખવાનો દાસત્વપણાનો ખ્યાલ રાખો આપણી ગરીબાઈથી જીવતા શીખો મૂકતો ગરીબ હરિભક્ત મહારાજને બહુ ગમે છે ગરીબ એટલે પૈસાથી ગરીબ નહીં સ્વભાવથી ગરીબ આપણા વ્યવહારોથી ગરીબ આપણી વાણીથી ગરીબ જેને બીજા શબ્દોમાં આધ્યાત્મિક ભાષામાં કહેવાય જ્ઞાન ગરીબી શું કહેવાય જ્ઞાન ગરીબી બહુ ગમે મહારાજને મહારાજ એમ કે છે વચનામૃત ની અંદર મહારાજ કેવા ગરીબ સાધુ કે ગરીબ હરિભક્તને દુભવતા અમે પણ બીએ છીએ ભક્તો અમારાથી કોઈ દિવસ જો કોઈ સંત કે કોઈ હરિભક્ત ગરીબ સ્વભાવનો ગરીબડો સ્વભાવ હોય અને જો દુબઈ જાય ને બોલો આ સેવક હું કગરી ના પડું ને ભેટી ના પડું ને ત્યાં સુધી મને ના પડે એવા સંત દુભાય કે એવા કોઈ હરિભક્ત દુભાય મહારાજ દુભાય બહુ બીવું આ બીક રાખજો કાયમ માટે દાદા થવામાં મજા નથી ગરીબડા થવામાં મજા છે મહારાજે વચનામ્રતમાં લખ્યો મહારાજ કે દુર્યોધન જેવા અને ભીમસેન જેવા દેનારા તો ઘણા હોય એવો શબ્દ બોલ્યા છે પરોક્ષ નો દ્રષ્ટાંત આપી એવા તો ઘણા હોય ચલો કયા કયા દૂષણો છે કહેશો પોતાની જાતને મોટા માની લેવામાં કયા કયા દૂષણો છે કોણ કહેશો મોટો હોય એને પોતાની સત્તાનું પ્રતિષ્ઠાનું એને માન આવી જાય છે આપણા બાપાસની વાતોમાં આવે છે કામી એકવાર નભ્યો જશે પણ માની સત્સંગમાં નહીં પડી જશે એટલે કામી એકવાર સંતોના સત્સંગે એને એનું જે છે એ દૂર થાય પણ માની એ ક્યારેય એનું દૂર ના થાય માન તો મોટામાં મોટું આપણે પહેલી શરૂઆત કરીએ જેને પોતાને મોટા બનાવીને એટલે એની અપેક્ષાઓ બહુ વધી જાય બહુ વધી જાય અપેક્ષાઓ જાતે ને જાતે પોતાની અપેક્ષાઓ વધારવા માંડ્યો હું મોટો છું જો જો વ્યવહારની કોરે જગતની કોરે મોટા હોય તો એનું કેટલું હાંચવવું પડે આપણે અને ના હાચવી હોય તો કારણ કે એને પોતાના અંદર અપેક્ષા છે હું જઈશ એટલે મને હાર પહેરાવશે હું જઈશ એટલે મને આગળ બેડશે હું જઈશ એટલે મને ખુરશીમાં બેડશે હું જઈશ એટલે પ્રવચન આપશે હું જઈશ એટલે જો વિદેશથી આવ્યા છે એમ કહીને આપણું સન્માન થશે એને અપેક્ષાઓ બહુ વધી જાય અને અપેક્ષાની જે મિનિટે ઉપેક્ષા થઈ અપેક્ષાનું પોષણ થાય ને ત્યાં સુધી તો બધું સરસ ચાલે પણ જે મિનિટે અપેક્ષાનું ઉપેક્ષા થઈ તે દિવસે જય સ્વામિનારાયણ ધડાકો થયા વગર રહે નહીં બોલો સત્સંગમાંથી બહુ મોટો ધડાકો થાય અને મહારાજને મોટાને તમારે ઘણી વખત આચરવું પડતું હશે જોજો અરે તમારા વ્યવહારમાં જે મોટો માણા હોય અને કોકને જોયું તમારે જમઈ હોય ને એના જમઈપણાનું મોટાપણાનું માન હોય ને બોલો કુમાર હોય કે પટેલ હોય જે ઘેર આવતા હોય ત્યારે બોલો તમારે કેટલું હાચવવું પડે અને નિર્માની આવતા હોય કંઈ નહીં તમે જુઓ તો આવો મળવા તો કે બે હોદળવા સમજ્યા કાંઈ નહીં આની ચિંતા જ નહીં બોલો અને મોટા જે મોટેપમાન મોટેપમાં ઘરમાં આવતા હોય તમારે કેટલું હાચવવું પડતું હશે તમે વ્યવહારમાં જોતા હશો તમારું હાચવવું પડે છે ધ્યાન રાખજો અને જેનું સાચવવું પડે એ જ મોટેપની રહી ભરાઈ ગઈ છે એટલે સાચવવું પડે હું કંઈક બાબતમાં હું મોટો છું જમઈ છું આ એક મોટપનો વિચાર રહ્યો ને એ મોટપ છે હું તો તમને એ વિનંતી કરું છું સ્વામી તમને વ્યવહારમાં ખબર ના પડે અમારે બધું અમુક તો રાખવું પડે અમુક તો વ્યવહારમાં રાખશો તો કાલે સત્સંગમાં રાખશો જ આ જે કંઈ સત્સંગમાં દૂષણો છે ને સ્વભાવો નડે છે ને કે વચ્ચે આડે આવે છે ને તમારા ઘરમાંથી જ અહીં આવે છે અને અહીંથી તકલીફ સાધુ તો વ્યવહારમાં ન જોઈએ આપણી મોટપ ના જોઈએ શાની મોટપ અને એની અપેક્ષા વૃત્તિ બહુ વધતી જાય ઘણી અપેક્ષાઓ હોય હું મોટો છું મારો આટલો અધિકાર નહીં હું મોટો છું મને આટલો નહીં મારે ગમે વાત થવું છે પુસ્તિકામાં એટલે આવે છે આ જુદી મહારાજને મોટા એ નીચેનાનું પોતાના સેવકોનું બહુ સાચવ્યું છે બહુ સાચવ્યું છે અને હાચવું જ પડ્યું છે ધન્ય છે એ તો હું સંતોને કાયમ કહું કે ધન્ય છે સંતો હમણાં જો એ ઘરિચરિત્રામૃત સાગર ગ્રંથ વાંચતો હતો અને એમાં એક વાત આવી સંતોની સભા મેં વાત કરી સંતો મેં વંચાયું કે જો મહારાજનો અભિપ્રાય જુઓ મહારાજ એમ બોલ્યા છે કે આજ સુધી અમે સૌથી વધુ જો વઢ્યા હોય તો મુક્તાનંદ સ્વામીને વઢ્યા છે મહારાજ એવું બોલ્યા છો સૌથી વધુ જો જીવનમાં વઢ્યા હોય મુક્તાન સ્વામીને વઢ્યા છે વચનામૃતની અંદર પાંચ વખત બોલો પાંચ વચનામ્રત એવા છે કે જેની અંદર મહારાજે મુક્તાન સ્વામીને વચનામૃતની અંદર ઈણા પાડ્યા હોય બોલો વચનામૃત શાસ્ત્રની અંદર હજારો લખોની વચ્ચે અને ભવિષ્યની પેઢીઓની પેઢીઓ આવનારી હોય ત્યાં મુક્તા આવું મહારાજ બોલ્યા છે હાચું છે ખરેખર કેટલો નિધડકપણું કહેવાય મહારાજને આપણા માટે બોલવું હોય તો બોલી શકે ને લખી શકે આવો શબ્દ લખી શકે અને પાછા લખનારા કોણ એ જ સંતો પાંચ ગોપાલ મુખ્ય સંત હતા જો એમણે કાઢી નાખ્યું હોત અને ડિલીટ કરી નાખ્યું હોત કે એડિટ કરી નાખ્યું થઈ શકત કે ના થઈ શકત રાખ્યું બેઠું રાખ્યું બોલો એમને કોઈ પ્રકારનો નો માન જ નહોતો વિચાર જ નહોતો મહારાજ એમ કે પ્રથમના મધ્યના સુડતાલીસમાં માં વતના વ્રત ની અંદર મહારાજ કે જેનામાં મહારાજે બે શબ્દ વાપર્યા છે મહારાજ કે શિષ્ણા અને ઉદર એમાં હોય એમાં કોઈ દાડો સાધુ પણ આવતું નથી સત્પુરુષ પણ આવતું નથી શિષ્ણા એટલે વિષય વાસના અને ઉદર એટલે રસાસ્વાદ આ બેમાં જેને પ્રીતિ હોય એમાં સાધુપણું ન આવે પછી મહારાજ ધીમે રે બોલ્યા કે આ વાત તો અમે મુક્તા સ્વયં માટે કરીએ છીએ બોલો અને મુક્તાન સ્વામી હાથ જોડીને એમ બોલે હા વાત હા મહારાજ મને પણ એમ લાગે છે કે આ વાત તમે મારા માટે કરો છો કલ્પના તો ખરો કેટલું એક અદભુત પાત્ર કહેવાય મહારાજ એ હરિચ ચરિત્રામૃત સાગરમાં એમ બોલ્યા છે કે આજ સુધી અમે મુક્તાન સ્વામીને ભરસભામાં વઢ્યા આવીશું મોટેરા સૌથી મોટેરા સાધુ અને છતાંય અમારે બધાએ સાધુને અમે વઢીએ પછી અમારે ક્યારેક એમને પ્રસાદી નિમિત્તે બોલાવવા પડે એમને બેહાડીને બોલાવીને એમને પ્રસાદી આપવી પડે એમને ભેટવું પડે એમને મળવું પડે એમને પાછું વાળવાના પ્રયત્નો કરવા પડે એમને ખોટું ના લાગી જાય ને પરંતુ મુક્તાનંદ સ્વામી એ કેવા સાધુ છે કે જીવનમાં અમે ક્યારેય એમને પછી ફરીથી બોલાયા નથી કે અમે એમને હાચવવાનો પ્રયત્ન કર્યો નથી મુક્તો ધન્યવાદો જબરી ભૂમિકા કહેવાય બોલો શ્રીજી મહારાજ આપણને આ શીખવાડવા માંગે છે અમને ને તમને એવું છે ગુણાયતાન સ્વામી સૌથી વધુ વડ્યા હોય સ્વામીની વાતમાં આવે છે સ્વામી કે ત્રણ શેઠિયા છે સ્વામીની એક વાત છે એમાં બોલ્યા છે આ ત્રણ શેઠિયા છે એને અમે જેટલું ભર સભામાં વઢીએ છીએ એટલું બીજા કોઈને વઢી શકતા નથી આવું ગુણાયતાન સ્વામી બોલ્યા છે ત્રણ શેઠિયા શેઠિયાના નામ આપ્યા છે એક તો બોટાદનો નવલખો શિવલાલ શેઠ સ્વામીના બેઠા શબ્દો બોલો છો આ બોટાદનો નવલખો શિવલાલ શેઠ બીજો વસોનો વાઘજી શેઠ અને ત્રીજો ખંભાતનો સદાશિવ શેઠ આ ત્રણેય શેઠિયાઓને અમે જેટલું ભર સભામાં વઢીએ છીએ એટલું અમે કોઈને વઢી શકતા નથી ભર સભામાં પણ ક્યારે વઢી શકતા હશે કહેશો પોતાને ક્યારેય મનાણું જ નથી કે અમે મોટા છીએ નહીં તર અઘરું પડી જાય ભાઈ ભર સભામાં નામ દઈને કેવું શિવલાલ અને એમ કે કોણ હાડકું ચાવે છે એમ કહીને ભર સભા વચ્ચે મહારાજ એક નાની નાની ઠકોર ધૂળ કાઢી નાખે મૂકતો એ મોટું મનાઈ ગયું હોય જેને પોતાને મોટા મનાતો એને કહી શકાય બહુ સાચવવું પડે ભાઈ એટલે મોઠાનું બહુ સાચવવું પડે અપેક્ષા વૃત્તિ બહુ હોય ને એટલે મોટાને અપેક્ષા વૃત્તિ બહુ હોય અમે તો મોટા એટલે અમને આટલી સગવડ મળવી જોઈએ અમને આટલી સુવિધા મળવી જોઈએ અમને આટલી સવલત મળવી જોઈએ ગંગામાં ઊંધું ક્યાંથી પડ્યું હતું આમાંથી જ પડ્યું ગંગામાં નહીં ગયો હું તો મહારાજની છું દશા થઈ પહેલા ઉતારો ના આપ્યો ને ઉતારો આપ્યો મહારાજે અક્ષરડીનો આપ્યો સહેજ મહારાજે પેલી હાંકળ વખાઈ દીધી આખો પ્રસંગ એ તો મહારાજે જ્યારે ગંગામાં જરાક અપમાન જેવું થયું ગંગામાં ભર સભામાં આવીને શું બોલ્યા ખબર છે મહારાજને કે મહારાજ મેં માણા તો જગતમાં ઘણા જોયા પણ તમારા જેવો હલકો કોઈ ના બાળ્યો તારા જેવો તમારા જેવો નથી બોલ્યા તારા જેવો કોઈ હલકો ના જોયો મહારાજને આવું બોલ્યા છે કોણ ગંગામાં બોલો સત્સંગી ભૂષણમાં એનો પ્રમાણ છે તારા જેવો કોઈ હલકો મેં ના જોયો અને રીસાઈ ગયા આજ પછી હું સત્સંગમાં નહીં આવું જય સ્વામિનારાયણ બોલો એક સહેજ મહારાજે ટકોર કરી પેલી હાંકળ વખાઈ દીધી ને એથી વાંક હતો બહુ ચીતો કરતા હતા ને બધા ખૂબ અસામસ્કરીઓ કરતા હતા ને કથામાં નહોતા જતા એટલે મહારાજે બાર હાંકળ વખાઈ દીધી થોડી વાર માટે બોલો પોતાની જાતને પોતાને મોટા નહીં જાય એના જેવો મોટું કોઈ દૂષણ નથી તો સત્સંગમાં આવ્યા છો બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું ઘર કે પરિવારમાં પણ પોતાને કોઈ દિવસ મોટા ના સમજતા નાના થવામાં મજા છે મોટા થવામાં મજા નથી નાના રહેવામાં મજા છે અને નાનાથી નાના સમજવામાં પોતાને બહુ મજા છે કે પોતાને સૌથી નાના સમજો કે હું તો દાસ છું હું તો સૌનો સેવક છું ભલે ભગવાને આપણને મોટા કર્યા હોય બધા ભલે મોટા કે આપણે નહીં સમજવાનું હું મોટો છું બહુ દૂષણ આવી જાય અમારે બહુ હાચવું પડે બહુ હાચવું પડે મોટાઓનું હમ મહારાજે બહુ હાચવ્યો છે શું થાય અને મહારાજને મોટા નામાં જ મૂકતો અમારો ઘણો સમય આમાં જ હતો રહેતો હોય છે અને કઈ ના હોય હાવ નાની મોટે હોય ને તો એ મને બહુ મોટી મનાઈ જાય બોલો જીરવી ન શકાય પાત્રતા વગર પી જાય ને એટલે બહાર ઓવરફ્લો થઈ જાય ઓવરફ્લો થઈ જાય અમારે ગુરુકુલ ચલાવતા હોય સંસ્થા ચલાવતા હોય બહુ હાચવું પડે બોલો કોઈ ટ્રસ્ટીના દીકરાને અમારે લેવો હોય ને તો વિચાર કરીએ ગુરુકુલમાં બોલો સામાન્ય છોકરાઓને લઈ લેવાય પણ ટ્રસ્ટીના છોકરાને હોય તો સંતો વિચાર કરીએ કારણ કે એમાં ટ્રસ્ટીનો છોકરો કહેવાય નહીં પાછું એને ના બોલાય બીજા સંતો એને બીજાને ટાઈડ કા કે વાંક આવે કહી શકે ઓલે ના કહેવાય આ જીવના સ્વભાવ છે આ બધા મહેરબાની કરીને ભલા થઈને કોઈ પોતાની જાતને મોટા ના સમજશો નહીતર બહુ સાચવ્યા કરવું પડે આ મોટું છે એક એની અપેક્ષાઓ બહુ હોય નહીં તો આપણે દાસ થઈને આયા છીએ બધા સેવક થઈને આયા છે બધા ચાલો બીજું દૂષણ દેહાભિમાન દ્રઢ થાય

હું તો મોટો છું એટલે એને સમાગમની જરૂર હોય ને એને સત્સંગ ની જરૂર હોય જેમ આપણે જોઈએ પ્રસંગ જાણીએ કે કરોડપતિ હતા પૈસાદાર હતા કોલસાની મોટી ખાણોના માલિક હતા લાખો કરોડો નું એ જમાનામાં દાન કરતા ભુજ મંદિરમાં સિત્તેર રૂપિયાના જોડા પહેરતા આવો દ્રષ્ટાંત છે સિત્તેર રૂપિયાના જે જોડા પહેરતા કેવા કપડા પહેરતા મંદિરમાં જાય મહિનો મહિનો રોકાય ભુજ મંદિરમાં પણ ઢોલિયાઓ છોડવાનો નહીં ઢોલિયો જોઈએ સુવા માટે ઢોલિયો જોઈએ એમને રીત સર પાળાઓ પાર્ષદો બોલો ફૂલકા રોટલી કરી કરીને જમાડે ગરમા ગરમ ફૂલકા રોટલી જોઈએ બોલો એમને ગરમ પાણી રોજ નવડાવે કથામાં આવવાનું નહીં લાખોના દાન કરી દે એટલે શું સમજી લે વહેલા કે આપણે તો બહુ મોટા છીએ આપણે શી જરૂર છે હવે કોણ ટોકી શકે મોટા માણસને કોણ રોકી શકે કોણ ટોકી શકે ગોપાળાન સ્વામીની વાતમાં એટલે એક વાત આવે છે સ્વામી ગોપાળાન સ્વામીએ બહુ એક સરસ વાત કરી છે અમારા સંતોને ઉદ્દેશી તમને ઉદ્દેશી સ્વામી એવો બોલ્યા છે સ્વામી કે સાધુમાં બહુ ભણેલો હોય બહુ બુદ્ધિશાળી હોય બહુ જ્ઞાની હોય બહુ ધ્યાની હોય બહુ આવડતવાળો હોય અને ગ્રહસ્થમાં બહુ પૈસાદાર હોય બહુ જ વ્યવહાર કુશળ હોય અને વ્યવહારમાં મોટો હોય એ તો બધા અભાગીયા છે સ્વામી આવો શબ્દ બોલ્યા હો એ બધા અભાગીયા છે સંતોને ઝપટમાં લઈ લીધા તમને લઈ લીધા હો અમને લઈ લીધા ને તમને લઈ લીધા કેમ કીધું મહારાજ સ્વામી આવો સ્વામીને પૂછ્યું સ્વામી આમ કેમ બોલ્યા સત્સંગમાં બહુ ભણેલો હોય શાસ્ત્રી હોય વિદ્વાન હોય મહંત હોય હ અને ગ્રહસ્થમાં બહુ પૈસાદાર હોય બહુ મોટો હોય આ બધા અભાગ્યા છે સ્વામીને પૂછ્યું સ્વામી આમ કેમ બોલ્યા સ્વામી કે એને કોઈ દાડો કંઈ કહેવાય નહીં એમને કોઈ દાડો રોકટોક ના થાય કહેવાય નહીં એટલે એમની પ્રગતિ રૂંધાઈ ગઈ એટલે અભાગ્યા છે કોણ રોકી શકે કોણ રોકી શકે કો પણ નાનો થાય ને દાસ થાય ને જોજો આપણે ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું સ્વામી કે નદીમાં જ્યારે ભયંકર પૂર આવે ત્યારે મોટા મોટા ઝાડ હોય ને એ બધા રીતે તોડીને ફેંકી દે અરે તમે વાવાઝોડું આવે ત્યારે જોજો બધા ઝાડ કેટલા પડી જાય છે પણ આવડી નાની ધ્રો હોય ને નદીના કિનારે ઉગેલી હોય ને બોલો પાણીના પ્રવાહમાં નમી જાય છે તો તમે જુઓ તો એ કંઈ નથી થતું ઉખડતી નથી હો પણ મોટા મોટા તોતીંગ ઝાડ હોય ને ઉખડીને તૂટીને ભય ભેગા થઈ જાય મોટા થયા ને એટલે હંમેશા દાસ થવું સત્સંગમાં ઓ બહુ મજા છે એમાં તો કે નહીં ભણવું અમને એમ થાય કે શાસ્ત્રી વિદ્વાન નહીં થવું વક્તા નહીં થવું આપણે મોટા સંત નહીં થવું તમને એમ થાય કે શું આપણે સત્સંગમાં સેવા આપણે નહીં લેવી આપણને આગેવાન કરે તો નહીં થવું ના એવું નથી કેતો થવાનું મહારાજને મોટા આ ઈચ્છા નહીં રહેવી જોઈએ એક વાત અને બીજું કર્યા તો કોઈ દિવસ માની નહીં લેવાનું હું મોટો છું કોઈ દિવસ માનશો નહીં પોતાની જાતને કદી માનશો નહીં મોટો છો આપણું સાચવવું પડે મહારાજને મોટાને આપણું સાચવવું પડે એના જેવું મોટું ના કહેવાય આપણું સાચવવું પડે એમને સાચવવું પડે એટલે આપણે બધા આપણા જેવા એમને કેટલા કહો જોઈએ હવે આપણે બધાનું જેમને સાચવવું પડે એમને એના માટે આવ્યા છે એટલે આપણે બધા ભેગા થઈને એમનું સાચવવાનું હોય કે એમને આપણું સાચવવાનું હોય એમને હાચવાયા છે કે એ આપણને હાચવાયા છે ખ્યાલ રાખજો કોઈ દિવસ પોતાને નહીં મોટા ના માનશો પ્રગતિ રૂંધી જાય અહંકારના ભોગે કરીને આપણી પ્રગતિ રૂંધી જાય કોઈ ટોકી નહીં શકે રોકી નહીં શકે ગુણાયતા સ્વામી એટલે શિવલાલ શિવલાલભાઈને વઢી શકતા હતા અને ટોકી શકતા હતા ભક્તો આજે ભર સ્વભાવ છે કેવી કેટલા બે પૈસા ના કરી નાખે બોલો કોડી ના કરી નાખે નાની સુની વાત છે પણ અંદર મનાયું જ નહોતું કે હું નવ લખો છું એ જમાનામાં નવ લાખના આસામી હતા એ જમાનામાં નવ લાખ એટલે અત્યારના કેટલા કહેવાય હા નેવું કરોડ કહીએ ને તો ઓછા પડે ભાઈ બોલો હવે એવડો મોટો માલિક હોય અને એને આ શબ્દ કહેવા હર સ્વભાવ છે કેટલું પોતાને દાસપણું વર્તતું હશે અને મહારાજે એક વચના વ્રતમાં અનુસંધાનમાં એક શબ્દ લખ્યો છે મહારાજ જરા સાંભળજો વચના વ્રતનો છેલ્લો પેરેગ્રાફ કાઢી આપો પ્રથમના અઠ્ઠાવનમાંનો છેલ્લો પ્રશ્ન જરા ધ્યાનથી સાંભળશો હું ભગવાન સ્વામિનારાયણના અભિપ્રાયો આપણા મહારાજના બાપના અભિપ્રાયો જોજો સ્વામિનારાયણ અરે હે સ્વામિનારાયણ અરે પછી મહાનુભાન સ્વામી એ પૂછ્યું છે હે મહારાજ સત્સંગમાં પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે કેવો હરિભક્ત પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે આપણે થવું જ બધા પાકા હરિભક્ત કેટલાય થવું છે જોજો આંગળી તો આપણે બધે ઊંચી કરીએ છીએ અહીંયા પણ ધ્યાનથી સાંભળજો શું છે મહારાજ એવો પાકો હરિભગત થયાનો તો એ જ ઉપાય છે જે કયો ઉપાય છે મહારાજ મહારાજના પાકા સત્સંગીના ત્રણ લક્ષણ કીધા છે નિયમ નિશ્ચય અને પક્ષ અહીંયા મહારાજ પ્રથમના અઠાવન માં આવો જ પાકો સત્સંગી થયાનો એ જ ઉપાય છે એમ કરીને મહારાજ શું વાત કરે છે ધ્યાનથી સાંભળજો મહારાજ કે એક તો પરમેશ્વરના એટલે કે અમારા દાસ નો ગુલામ થઈને રહે શું શબ્દ વાપર્યો અમારા રહેપર્યો ગુલામ થઈને રહે ઓ હવે કેટલા પાકારી ભગત કો તમે કે બહુ કાઠી દવા આવી ગયા આ તો કરવું પડશે ભાઈ એમને માંગણી ઊંચી કરે નહીં મેળ પડે દાસ ગુલામ થઈને રહે અમારો ગુલામ નહીં અમારા હરિભગત નો અમારા દાસ નો ગુલામ થઈને રહે આ શ્રીજી મહારાજ કેવી જો અમારા દાસ નો ગુલામ થઈને રહે ને એમ જાણે જે સર્વે ભક્ત મોટા છે સર્વે કોણ બાકી રહ્યો વેલા આ બધા કારણ સત્સંગના મુક્તો છે આ બધા અનાદિ મુક્તો છે સર્વે ભક્ત મોટા છે ને હું તો સર્વેથી ન્યૂન છું આવું મનાય તો ગુલામ થવાય ભાઈ તો દાસ થવાય અને તો દાસના ગુલામ થવાય હવે આપણે તો શું સમજી બેઠા છીએ બીલા હું મોટો છું ને આ તો બધા ઠીક છે હવે નહીં મહારાજના શબ્દો છે સાંભળજો આ સર્વે ભક્ત મોટા છે અને હું તો સર્વેથી ન્યૂન છું એમ જાણીને હવે હજુ હજુ મહારાજને સંતોષ થયો આગળો પછી મહારાજ બીજો કયો શબ્દ વાપરે છે એમ જાણીને હરિભક્તનો દાસાનું દાસ થઈને રહે શું શબ્દ વાપર્યો સાંભળ્યો હરિભક્તનો દાસ નહી દાસ નો દાસ થઈને રહે આંગળી ઊંચી કરવા જેવી વાત છે નહીં કે ઓછી કઈ જલેબી જમાડવાની વાત હતી ભાઈ હ કે જલેબી કેટલા જમી છે ફટ દઈને આંગળી ઊંચી કરી નાખીએ બાળમ તો સમજાય છે તમને તમે અમારી આશા છો ભવિષ્ય અમે જીવીએ છીએ અને તમારા કિશોરોને બાળકોને જોઈને અમે જીવીએ છીએ આ બહુ સાચી વાત કરું છું મૂકતો ભવિષ્યની પેઢીને જોઈને અમે જીવીએ છીએ અને તમારી પર અમને બહુ આશા છે

મહારાજ કે છે કે અમારા હરિભક્તો દાસાનો દાસ થઈને રહે લ્યો અને એવી રીતે એનું પરિણામ શું એનો રાજીપો કેવો એવો શું કે રાજીપો કેવો થાય એવી રીતે જે વર્તે તેના સર્વે વિકાર માત્ર નાશ પામી જાય લ્યો સર્વે વિકાર નાશ પામી જાય એનો અર્થ શું થયો પેલા એનો અર્થ શું થયો

અને સર્વે વિકાર નાશ પામે છે અને દિવસે દિવસે એના ધર્મ જ્ઞાન વૈરાહિક ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ ને વૃદ્ધિ પામતા જાય છે અને મહારાજ કે અમારો અત્યંત રાજીપો થતો જાય છે અને પાક્કો સત્સંગી કહેવાય છે આમાં ક્યાં મોટેપણની વાત જાય શું મોટા આપણે એટલે જો મોટા પોતાને માની લેવાય તો પહેલા મોટું મોટું દૂષણ સર્વે અરે બધાને આપણું સાચવવું પડે આપણી અપેક્ષાઓ વધી જાય ઈચ્છાઓ વધી જાય આશાઓ વધી જાય બીજું જો પોતાની જાતને મોટા માની લેવાય તો તો શું વાત ચાલતી હતી આપણા દોષ ન ટળે પ્રગતિ રૂંધાઈ જાય અને વિકારો ન ટળે આપણે કહ્યું વિકાર ન ટળે ત્યાં સુધી બીજું જો પોતાની જાતને મોટા મની જાય તો મૂકતો બીજાના અવગુણો જ આવ્યા કરે આ બહુ મોટું દૂષણ છે અવગુણ આવવાનું મોટા મોટું કારણ કયું છે પોતાના મોટા મનાય એટલે બીજામાં ન્યૂનતા છે હું અધિક છું ને એટલે પેલો આવો ને પેલો આવો ને પેલો આવો આ બરાબર નહીં ને આ બરાબર નહીં આ છેક ક્યાં પહોંચે પહેલા મારા સુધી પહોંચી જાય રેલો બધાના અવગુણ જ આવે જે પોતાને મોટા માને બધાના અવગુણ જ આવે દોષ જ આવે કોઈનો ગુણ એ લઈ શકે જ નહીં સનાતન સત્ય છે એની પેદાશ છે પોતાને મોટા મને જાય છે એની પેદાશ છે જેના મુક્તો આ વાત થાય છે ને ત્યારે પોતાના તરફ નજર કરતા જજો અરીસો અરીસો છે આપણી હમું અરીસો ધરતા જજો આપણને ક્યાં ક્યાં આવું રહે છે ખ્યાલ કરજો જરા સત્સંગમાં આવીને આ બધા ગુણ શીખવાના છે આપણે બીજો બહુ મોટો દોષ જે પોતાને મોટા માને એની નજર સતત પોતાનું સ્થાન શોધવા તરફ જ હોય સત્સંગમાં આવે તો એ શું શોધ્યા કરે પોતાનું સ્થાન શોધ્યા કરે સ્થાન એટલે જગ્યા નહીં સ્થાન એટલે શું બસ મને ક્યાં મોટપ મળે છે મારું નામ આવ્યું કે ના આવ્યું મારી કઈ ગણતરી છે કે નથી મારી કિંમત થઈ કે ના થઈ તમે વ્યવહારમાં આવું બધું બહુ કરતા હો છો તમને મોટે પણ નહીં જતી હોય છે આપણે તો મોટા છીએ આપણે તો દાદા છીએ આપણે તો મોટું ઘર છે આપણે તો આવું બધું રાખવું પડે મુખ તો દાસ થવામાં મજા છે તમે કહેશો કે સાંઈ તમને વ્યવહારની ખબર નહીં પડે નથી પડતી એમ માનીને સાંભળી લો મુક્તો નિર્માણી થાવ દાસ થાવ અને કોઈ દિવસ જે પોતાની જાતને મોટો માની લે એ કોઈ દિવસ નમી નહીં શકે કોઈનું ખમી નહીં શકે કોઈ દિવસ એ પોતાની અભાવ ગુણની વૃત્તિઓને છોડી નહીં શકે કોઈના ગુણ નહીં લઈ શકે મુક્ત મોટો માને કોના ગુણ લે અને બહુ મોટો એક ન્યુસન્સ જ્યારે પોતાની જાતને મોટામાં નહીં જાય ને એટલે સત્સંગમાં સેવા વૃત્તિ ના રહે એના ભાગમાં સેવા કરી જ ના શકે બોલો નાનો મનાય ને ત્યાં સુધી સેવા કરી શકે પણ મોટો થાય ને એટલે સેવા ગઈ પતી ગયું જય સ્વામી નારાયણ બોલો આ સેવક બે દ્રષ્ટાંત આપતો હોય છે કાયમ માટે મેં નજરે જોયેલા દ્રષ્ટાંત તમે અનેક વખત સાંભળ્યા છે પરંતુ આજે એ જ્યારે મુદ્દો નીકળ્યો છે વાત નીકળી છે ત્યારે બનેલી વાત કરું છું ઓગણીસો ને પંચોતેર ની સાલની વાત કરી રહ્યો છે નાઇન્ટીન સેવન્ટી ફાઈવ હું જ્યારે કોલેજ જીવનમાં ભણતો ત્યારે સેવક રોજ સવારની મંગળા અને શણગાર આરતીમાં કાળુપુર મંદિર જતો શણગાર આરતીમાં જતો એક વખત બે વખત મેં નજરે જોયું કે મંદિરના કેમ્પસમાં માં એક હરિભગત મના જે બે પાંચ વર્ષ પહેલા ધામમાં ગયા મૂર્તિ સુખે સુખિયા થયા કાર્ય સત્સંગના હરિભગત પણ એ વખતે બહુ મોટા કરોડપતિ કહેવાય ત્રિકમભી પટેલ એમનું નામ હતું અમદાવાદ માધુપુરામાં એમની એમની બહુ બહુ મોટી મોટી પેઢી કરોડપતિ એ જમાનામાં કહેવાય ઓગણીસો પંચોતેરમાં માં પણ એક કરોડપતિ કહેવાય માધુપુરામાં એમની બહુ મોટી પેઢી એ અને એમના પત્ની રોજ મંગળા આરતી માં આવે કેર થી ગાડી લઈને આવે કેર થી આવે ત્યારે બોલો રીત સર જોડે સાવરની જોડે સાવરના જોડે પોતું જોડે એવા જમાનામાં બોલો ઉભા ઉભા દસ પેલો ડસ્ટર પેલા સાફ સફાઈ કરવાના એ જમાનામાં નહોતા પોતા હતા શું કે ઇંગ્લિશ નું બોપ પોતામાં આપણા ગુજરાતી ભાષા પોતું સમજી ગયા પહેલા બધા મોપ બોપ માં હિન્દુ દે ને મુંડા એમના પોતા આપણે આપણી સાદી ભાષા હારી અને એનું એનું પ્યોર ગુજરાતી કંઈ થાય ને પોતાનું પોતું જ રહે એનું પ્યોર ગુજરાતી કશું ઇંગ્લિશ ના થાય અને એમાં જેવો મજા આવે પોતું શબ્દ સાંભળીને એમાં જ એમાં મોપમાં આવે કોઈ નહીં મેલે કશું ના આવે ગુજરાતી એ ગુજરાતી અપનવાલી હે ભાઈ પેલી ઓતો લઈને આવે અને મુક તો રોજ સવારમાં સાડા પાંચને પાંચ મંગળા આરતી કર્યા પછી બોલો ત્રણસો ને સાંઠે દિવસ બેય માણસો પેલા મંદિર આખો વાળી નાંખે ચોક વાળી નાખે અને પછી બેય જણા ડોલમાં કેમિકલ પણ જોડે લઈને આવ્યો પેલું શું કહેવાય પેલો ફિનાઇલ ને એસિડ ને જે જોડે લઈને આવ્યો બોલો આખો મંદિર ન પોતું કરોડપતિ છતાંય હું તો આપ સૌને પ્રશ્નો પૂછું જો પોતાને હું કરોડપતિ છું એ વિચાર રહેતો હોત તો એ પોતું કરી શકે એમ માનો છો જો હું કરોડપતિ એમ રહેતું હોય તો એ સાવરણો લઈ શકે એ શું ચોક વાળી શકે ગુણાયતાન સ્વામીને જો એવો ખ્યાલ રહ્યો હોત કે ગુણાયતન સ્વામી કે હું આ મંદિરનો મહંત છું તો શું હાથમાં સાવરણો લઈ શકે બાપજીને જો એ ખ્યાલ અવરભાવમાં રહેતો હોત કે હું આ સંસ્થાનો હજારો લાખોનો અધિષ્ઠાતા એટલે કે હું બધા એનો ગુરુ છું તો એ પુરુષ શું શાક સુધારી શકે તો એ કોથળા ઉપર બે હકે ધન્ય છે એ ત્રિકમભાઈને આજે હું એમને યાદ કરું છું આપણે તાળીથી વધાવીશું આ સેવક રોજ જોવે અને પછી એક દિવસ મેં એમને પૂછ્યું આરતી શણગાર આરતી પહેલાં હું અડધો કલાક પહેલાં પાંચ કલાક પહેલાં પહોંચી ગયેલો પોતો કરતા જોયા મેં એમને પૂછ્યું ઓળખતો એટલે પૂછ્યું ત્રિકમભાઈ તમે આ કરોડપતિ થઈને તમે પોતો કરો છો કચરા વાળો છો એમના ઘરમાં પાંચ પાંચ દસ દસ નોકરો છો એમના બંગલામાં કામ કરનારા દહ દહ નોકરો છે અને એ પોતે પોતું કરે એ પોતે કચરો વાળે બોલો ત્યારે એમ કે આ ઠાકોરજીની આ સેવા મને મળે ક્યાંથી આ ચરણ રથ છે આ કચરો નથી આ ચરણ રથ વાળવાનું મળી ગયા છે આપ સૌને પ્રશ્ન આ વિદેશમાં રહેનારા પ્રશ્ન પૂછો બોલો અહીંના કરોડપતિઓ ત્યાં હોટલોમાં ત્યાં નહીં બોલો પેલી હોટલ હોય ને હોટલમાં જનતા સાફ કરતા હોય છે હાચી વાત ચરણ છોડ એટલે ભાઈ હાચી વાત છે કારણ કે ત્યાં કોઈ જોતું નથી ને પોતાને ખબર રાખતા નથી હું મોટો છું નહીં તો થાય જ નહીં અલ્યા એ થાય ઠાકોરજીની સેવા ના થાય દિવસે દિવસે આજના યુવાનો સેવાના અંગ આપણા ઘટી રહ્યા છે મને બહુ દુઃખ છે આ વાતનું કે આપણા યુવાનોની અંદર આપણા કિશોરોની અંદર સેવાના અંગ ઘટી રહ્યા છે તનની સેવાના અંગ ઘટી રહ્યા છે મુક્ત શું સમજીએ છીએ આપણે આપણી જાતને એટલે એક પેટ ભરવા માટે હવારથી હા સુધી આપણે નોકરી કરીએ છીએ આઠ આઠ દસ દસ કલાક લોકો માટે કરીએ છીએ અને આપણા મહારાજના રાજીપા માટે આપણને શરમ આવે આપણે તનની સેવા ના કરી શકીએ કોના માટે શરીર આપ્યું છે મહારાજે બોલો આ સેવકે ત્રિકમ ભાઈ નું જોયું બોલો આ સેવકને તે દિવસથી ગુણ આવી ગયો અને તે દિવસથી મેં શણગાર આરતીનું નિયમ બદલેલું હજુ મહારાજની સાખ્યા કહું છું બીજે દિવસથી હું મંગળા આરતીમાં જતો થયો અને બેના સેવક ત્રીજો અમે કચરા અને સેવાની પોતાની સેવા સેવકને ત્રીજા ભાગીદાર તરીકે મળેલી મુક્ત આજે મને બહુ આનંદ છે બહુ આનંદ છે પણ એ ગુણ મને જે શીખવા મળ્યો એ મારા ગુરુ હતા મારા ગુરુ ત્રિકમભાઈ પટેલ છે ગમે તેવો મોટો હોય તો આની આગળ કોણ મોટા મોટાની આગળ કોણ મોટા સંતોની આગળ આપણે કોણ મોટા આ સેવા મળે ક્યાંથી ખ્યાલ રાખજો બધા મુક્તો હંમેશા નાના દાસ થાવ સેવક થાવ સત્સંગમાં તો નાનાથી નાના થઈ જાવ શ્રીજી મહારાજ બોલ્યા હમણાં પાકો હરિભક્ત તો એ કે જે હરિભક્તનો પણ ગુલામ થઈને વર્તે દાસનો ભક્ત હરિભક્તનો દાસાનો દાસ થઈને વર્તે એને મહારાજે પ્રમાણપત્ર આપ્યું છે શું મોટા આપણે બધા યુવાનો કિશોરો સેવાના અંગ પાડજો પોતાની જાતને કોઈ દિવસ અહીં બેઠેલા ખુરશીવાળાને કહું છું ખુરશી નહીં કહું છું આગળ બેઠેલા નહીં કહું છું વિદેશવાળાને કહું છું અમારા સંતોને કહું છું અને આ સેવકને પોતાની જાતને પણ કહું છું કે ભલા થઈને કોઈ દિવસ આ રહી અંદર બેસવા ન દેશો કઈ રહી હું મોટો છું બસ આ રહી ના સ્વાદેશો મહારાજની વાત આપણે કહેવી છે શ્રીજી મહારાજ બોલ્યા કે જગતની કોર્યા જગતની કોરની મોટપ છે હું અનાદિ છું એ મોટપને ખૂબ ધ્યાનમાં રાખજો એનો વિચાર નિરંતર કરજો પરંતુ આ વ્યવહારિક મોટપની અંદર એ મોટપનો ખ્યાલ ના આવવા દેશો કે હું મોટો છું ખ્યાલ જે દિવસે રહ્યો તે દિવસે મર્યા સમજો પડ્યા સમજો મહારાજ કે અમારે મોટાની સાથે જાજુ બનતું નથી બસ આપણે તો બનાડવું છે બનાડવું છે કે નથી બનાડવું એટલે આપણે કેટલા ને મહારાજ જોડે બનાડવું છે બનાડવું છે કે અતિશય બનાડવું છે તો અતિશય નાના થવું પડશે તો બનશે હો છે તૈયારી આપણે બધા સમય આવે ત્યારે ધ્યાન નથી રહેતું આપણને હવે રાખજો મૂકતો બસ મહારાજ ને બાપા ને બાપજી ને એક જ પ્રાર્થના કે દયાળુ આપ બસ અમને આવા તમારા રાજીપાના પાત્ર કરવા પધાર્યા છો તો અમને કરજો આ જ આપણે કરવાનું છે આ જ જીવનમાં દ્રઢ કરવાનું છે આપણું જીવન બદલાવવું જોઈએ આપણું બસ આપણા સ્વભાવ આપણી પ્રકૃતિ બદલાવવા જોઈએ મહારાજ બાપા બાપજી ખૂબ બધા પર રાજી થજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ